છીએ અમે તો છોટાજી, પણ વિચારો મોટાજી, મોટા થઈને જ ફરજ બજાવીએ, એ વિચારો ખોટાજી. કોણે એવું કહ્યું કે મોટા થઈને જ ફરજ બજાવાય? હા, ચલો આપણે જોઈએ કે હવે આપણે આ ઉંમરમાં કેટલી ફરજો બજાવી શકીએ છીએ. હા, અરે અરે મમ્મી, આ શું કરે છે? આ તમે લોકો એક કચરો કર્યો છે, ફેંકું છું, બીજું શું કરું છું? મમ્મી, તું થોડી શાંતિ રાખ, કચરો આમ છૂટતો ન ફેંકાય, નાખો તો નાખો કચરા પેટીમાં. હા લે ભાઈ, કચરા પેટીમાં. અરે અરે મમ્મી, આમ ન નખાય, જો પહેલા કચરાનું વર્ગીકરણ કરવું પડે, પછી જ એને નખાય. જો આ ભીનો કચરો એને લીલી ટોપલીમાં નાખવાનો, અને સૂકો કચરો એને ભૂરી ટોપલીમાં નાખવાનો. અને હા, આ જે ભીનો કચરો છે એનું કમ્પોસ્ટ કરીને એને ખાતર પણ બનાવી શકાય છે. જ્યાં ત્યાં ગંદકી ન કરવી અને કચરાનો યોગ્ય નિકાલ કરવો એ આપણી પહેલી ફરજ છે. સાચી વાત કીધી તે, સારું. મત આપવો તે આપણી પવિત્ર ફરજ છે, તે થઈ આપણી સાતમી ફરજ.
દી, હેપી બર્થડે. થેન્ક યુ આંટી. શું પ્રોગ્રામ છે આજનો? આજનો મારો પ્રોગ્રામ એ છે કે મેં એક છોડ ઉગાડ્યો છે, અને હા, મેં એવો સંકલ્પ કર્યો છે કે મારા જન્મદિવસે કે કોઈ શુભ પ્રસંગે એક નવું વૃક્ષ કે છોડ જરૂર ઉગાડીશ. વધુ વૃક્ષ અને છોડ ઉગાડવા તથા તેમનું જતન કરવું તે આપણી 8મી ફરજ છે. બહુ ગરમી લાગે છે, વારે વારે તરસ પણ લાગે છે. તા પક્ષીઓને કેટલી લાગતી હશે? ચલો એને પાણીને દાણા દો. પક્ષીઓને દાણા અને પાણી અને મદદ કરવી તે આપણી 9મી ફરજ. અરે કાકા, આ શું કરો છો? આ ગુટકા, તમાકુ, દારૂ, સિગરેટ, બીડી જેવા વ્યસનો તમને તથા તમારા કુટુંબને પાયમાલ કરી દેશે, માટે એવા વ્યસનો છોડી દો. વ્યસન ન કરવું અને બીજાને પણ ન કરાવવું એ આપણી 10મી ફરજ છે. ભાઈ પ્રિના, હું થોડી ખરીદી કરીને આવું છું. એક મિનિટ મમ્મી, ત્યાંની પ્લાસ્ટિકની બેગ લેવા કરતા ઘરની કપડાની બેગ લઈ જાને. ઓકે. પ્લાસ્ટિકનો ઓછો વપરાશ કરવો અને પ્રકૃતિને બચાવો તે આપણી 11મી ફરજ થઈ. ચલો બેટા, હું બારે જઉં છું. આ શું લઈને આવી તું? મારે તો નજીકમાં જ જવું છે. પપ્પા, તમે મોબાઈલ ની અંદર તેમાં સ્ક્રીન ગાર્ડ લગાવો તો માથાની નહીં. બહુ સાચી વાત કીધી તે. અને ધ્યાન રાખજો, રોંગ સાઈડ માં ના જતા. સારું, ચોક્કસ ધ્યાન રાખીશ. સલામતીની જાણકારી રાખવી પૂરતી નથી, પણ એને અમલમાં મૂકવી જરૂરી છે. અમે તો છોટા જી, પણ વિચારો મોટા જી.